ભગવાન મહાવીર પછીના લગભગ 1500 વર્ષના ઇતિહાસમાં થયેલા કેટલાક મહાત્માઓની તમને વાત કરી. છેલ્લા 1000 વર્ષની અંદર થયેલા હવે મહાપુરુષોની શરૂઆત થાય. હિંદ શાસનના આકાશમાં કેટલાક તેજસ્વી નક્ષત્રો વિક્રમના 12માં સૈકામાં થયા. એક મુનિચંદ્રસુરી મહારાજ, આમનું નામે મુનિચંદ્રસુરી. એક વાદીદેવ સુરીશ્વરજી મહારાજ, કેટલી નાની વયમાં 8-8 ને 9-9 ની ઉંમરમાં દીક્ષા. મુનિચંદ્રસુરી મહારાજ ડભોઈના હતા. દીક્ષા લીધા પછી જિંદગીભર 12 દ્રવ્યથી વધારે વાપરવા નહીં એવો અભિગ્રહ હતો. બને ત્યાં સુધી આંબેલો કર્યા છે. એમના જ શિષ્ય થયા વાદીદેવ સુરી, જેમણે આજ પાટણમાં દિગંબરો સાથે વાદ કરી અને દિગંબરોને ગુજરાતમાંથી દૂર કર્યા હતા. માટે જ આજે ગુજરાતમાં શ્વેતાંબરોનો જય જયકાર. એવા એ જ સમયમાં થયેલા કલિકાલ સર્વજ્ઞ. ઇતિહાસ તો મોડે જ તમને. ક્યાંના હતા ગુજરાતમાં? ક્યાંના હતા? ધંધુકા પાટણ નહીં, પાટણના અમારા ગચ્છાધિપતિ. પાલિતાણા જતા વચ્ચે ધંધુકા આવે છે? આવે છે. પણ તમે ઉભા રહ્યો છો ના. ધંધુકાના સોસાયટીના વાસુપૂજ્ય જિનાલયમાં આજે પણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની પ્રતિમા છે. કરજો વંદન, બહુ પ્રાચીન પ્રતિમા છે. ધંધુકાની અંદર બહુ સ્ટોરી તમને ખબર છે કે આ બાળકને મા દેરાસર લઈ જાય ને માની આંગળી છોડી અને સીધો પાટ ઉપર ચડી ગયો. મા દોડી, બેટા ત્યાં નહીં. સાચું બોલો, તમારો દીકરો 5 વર્ષનો આંગળી છોડીને ગાડીના ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય તો તમે શું કરો? 5 વર્ષનો ડ્રાઇવિંગ સીટ ઉપર. જલ્દી, સમય ઓછો છે. હા, હવે બરાબર બોલ્યા. અમે એનો ફોટો લઈ વોટ્સએપ પર જવા. એટલે 5 વર્ષે ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાય અને એક છોકરો અપાશ્રમમાં આવીને અમારા આસન પર બેસી જાય તો શું કરો? કે બેટા ત્યાં ન બેસાય, આસાદ ન થાય, બહુ પાપ લાગે, બેટા ત્યાં ના બેસાય. કલિકાલ સર્વજ્ઞ જેવા આસન પર બેઠા, માં કે છે બેટા ત્યાં ન બેસાય, આસાદ ના થાય. બરાબર. આચાર્યની નજર પડી પાહીની, બેસવા દે એને. એ ત્યાં બેસવા માટે જ સર્જાયો. પાહીની કે છે મારી ના નથી, એના બાપની રજા લાવો. હવે અહીંયા બેઠેલા ભાઈઓને કહું છું, તમારો કે કોકનો દીકરો બચપણમાં દીક્ષા લેવા તૈયાર થાય, તમે રાજી? રાજી તો લો હાથ જોડો, ના નહીં પાડવા. તમારો દીકરો કે કોકનો દીકરો દીક્ષા લેવા તૈયાર થાય, ના નહીં પાડવાની. તમારા રસોડાની અંદર 10 વર્ષ તો રાજસ્થાનમાંથી લાવેલો બાળક મજૂરી કરે એ ચાલે. રાખો છો કે નથી રાખતા કામ કરવા વાળા? બાળ મજૂર, બાળ શોષિત, એવા બાળકોને કદાચ ભણતર ના મળે તો એની ચિંતા નથી કરવી. અને હજારો શ્રાવકોના ઘરમાંથી કોઈ એક બાળક દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે આપણે છાના છાપના કાના ફૂસી કરતા હોઈએ છીએ. શું એ ધન્ય શ્રાવિકા હશે પાહીની? મારી રજા છે, એમની લઈ આવું. તમે નહીં માનો, વર્તમાન કાળમાં જે દીક્ષાઓ વધી છે અને 12 દીક્ષાઓ પણ નિર્વિઘ્નિત થઈ રહી છે, એમાં પાછલી સદીના કેટલાય મહાપુરુષોનો ભોગ છે. નેમિસુરી મહારાજ, સાગરજી મહારાજ, પ્રેમ સુરીશ્વરજી મહારાજ, ભાનુ વિજયજી, આવા કેટલાય મહાપુરુષોએ 12 દીક્ષા માટે મહેનત કરી છે.